છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગુજરાતભરમાં વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા લોકોને મુંડન કરવાના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે. ડીસીના આસેડા ગામમાં આજે દારૂ પીધેલા હાલતમાં બે યુવકો પકડાયા હતા. પકડાયેલા યુવકોને ગધેડા પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં દારૂ પીધેલી હાલતમાં પકડાયા બાદ અનેક લોકોને મુંડન કરવાના બનાવો સામે આવ્યા છે. થરા, લાખણી અને માલણ ગામમાં દારૂ પીધેલા લોકોને મુંડન કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ પોલીસે લોકોને મુંડન ન કરવાની પણ સલાહ આપી હતી. આજે ફરીવાર દિશાના આસેડા ગામમાં દારૂ પીધેલી હાલતમાં બે યુવકો પકડાયા હતા. ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સેના સહિત ગામ લોકો દ્વારા એક યુવકને ગધેડા પર વાગતા ઢોલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તેમજ તેના ગળામાં દારૂની થેલીઓ પહેરાવવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના માનવ જાતિએ શર્મસાર કરી તેવી છે. આજે આસેડા મુકામેથી ઘણા બધા જે લુખા તત્વો દારૂ પીને ગામની અંદર ખોટા ઝઘડા કરે છે, લોકોને ગાળો પણ બોલે છે અને એ બધો પ્રોબ્લેમના લીધે ઠાકોર સેનાના માણસોએ અહીંયા પોલીસ સ્ટેશનમાં પકડી પોલીસની રૂબરૂમાં એમનો ટકો કરવામાં આવ્યો છે. અને પોલીસ ભાઈઓને પણ ખાસ કહેવા માગું છું કે આવા દારૂડિયા લુખા તત્વોને ખરેખર એ જાતે શિક્ષા આપે એવી ઠાકોર સેનાની અપેક્ષા છે. અને ટૂંક સમયમાં આવા બધા પ્રશ્નો આવે છે તો અમે પણ હવે વિચારીએ છીએ કે જનતા રેડની તૈયારી ટૂંક સમયમાં કરીશું. ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગુજરાતભરમાં વ્યસન મુક્તિ અભિયાનમાં લોકો સાથ પણ આપી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો વ્યસનના રવાડે ચઢી જાય છે અને આવું પરિણામ ભોગવે છે. સુરેશ ગલચરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા.